ટોક્યોમાં ક્વાડ શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ક્વાડે ટૂંકા સમયમાં વિશ્વમાં બનાવ્યું મહત્વપૂર્ણ સ્થાન. ક્વાડ બન્યું વ્યાપક અને પ્રભાવશાળી. ક્વાડના સ્તર પર પારસ્પરિક સહયોગને કારણે સ્વતંત્ર, મુક્ત, સમાવિષ્ટ હિન્દ પ્રશાંત ક્ષેત્રને કરવામાં આવી રહ્યું છે પ્રોત્સાહિત, જે ક્વાડનું સંયુક્ત લક્ષ્ય. ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના રાષ્ટ્રપ્રમુખોએ લીધો ભાગ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને કહ્યું કે ક્વાડ પાસે છે હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા આપવા, જળવાયુ પરિવર્તન સંકટનું નિવારણ અને મહામારીને પહોંચી વળવા જેવા કાર્યો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના રાષ્ટ્રપ્રમુખોએ ક્વાડ ફેલોશિપ કાર્યક્રમ કર્યો લોન્ચ. વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ગણિત, ટેકનોલોજીના વિષયોના સ્નાતકની પદવી માટે અભ્યાસ માટે જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયાના 100 વિદ્યાર્થીઓને અમેરિકા આપશે પ્રવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે કરશે દ્વિપક્ષીય મંત્રણા. ઉચ્ચસ્તરીય વાતચીત કરવા અને પારસ્પરિક સહયોગ અને સંબંધોને સુદૃઢ બનાવવા પર અપાશે ભાર. જ્ઞાનવ્યાપી મસ્જિદ મામલે આજે ફરી વારાણસીની જિલ્લા અદાલતમાં થશે સુનાવણી. કયા મુદ્દાની પહેલા સુનાવણી કરવી તેના ઉપર અદાલત આપશે ચુકાદો. આસામમાં પૂરની વિકટ સ્થિતિમાં થઈ રહ્યો છે સુધારો. 22 જિલ્લામાં 7 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત. 90,000 કરતાં વધુ લોકોએ લીધો રાહત શિબિરોમાં આશરો. વાયુસેના, સેના અને એનડીઆરએફનું બચાવ કાર્ય પૂરજોશમાં. અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોને બચાવાયા. રાજસ્થાનમાં લો પ્રેશરની સ્થિતિને કારણે રાજ્યમાં છવાયું વાદળછાયું વાતાવરણ. વલસાડમાં સવારથી જ પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ. રસ્તા ઉપર પાણી ફરી વળ્યું. વરસાદી ઝાપટાને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ. અન્ય વિસ્તારમાં વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગનું અનુમાન. વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપા વિધવા પેન્શન તથા રાષ્ટ્રીય કુટુંબ સહાય જેવી યોજનાઓ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ, આદિજાતિ, પોશીના તાલુકામાં 100% લક્ષ્યાંક પૂર્ણ. તમામ લાભાર્થીઓને મળતો થયો લાભ. લાભાર્થીઓએ પણ સરકારના સહાય આપવાના અભિગમ અંગે વ્યક્ત કરી ખુશી. અને આઈપીએલમાં ક્વોલિફાયર માટે આજે ગુજરાત અને રાજસ્થાનની ટીમો વચ્ચે ટક્કર. જીતનાર ટીમને ફાઇનલમાં મળશે સીધો પ્રવેશ. આજે હારનાર ટીમને મળશે ફાઇનલમાં પ્રવેશવાની વધુ એક તક.